वापी क्रिकेट क्लब द्वारा નગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર શરૂ થયેલી વાપી પ્રીમિયર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનો પ્રારંભ રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો હતો। વાપી શહેરમાં છેલ્લા 5 વર્ષથી વાપી ક્રિકેટ ક્લબ દ્વારા આઈપીએલની જેમ વીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આ ટુર્નામેન્ટમાં ઓક્શનની જેમ ખેલાડીઓની પસંદગી કરવાને બદલે ચિઠ્ઠી ઉછાળી તાલુકાના બેસ્ટ પ્રતિભાવાન બેટ્સમેન બોલર કીપર ફિલ્ડરની પસંદગી કરી ટીમ તૈયાર કરવામાં આવે છે। આ ટુર્નામેન્ટમાં આવા 14 ખેલાડી સાથેની 10 ટીમ તૈયાર કરવામાં આવી છે। આ ટુર્નામેન્ટમાં વિવિધ સ્પોન્સર્સ દ્વારા વિજેતા ખેલાડીઓને રોકડ રકમને બદલે બાઇક, ટીવી, એસી, ફ્રીજ જેવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ઇનામ તરીકે આપવામાં આવશે। માત્ર ઉલ્લેખનીય છે કે આ ગ્રાઉન્ડને અદ્યતન બનાવવા હાલના રાજ્યના બજેટમાં નાણાં પ્રધાને 55 લાખની ગ્રાન્ટ ફાળવતા ગ્રાઉન્ડને ડેવલપ કરવા માટેની કામગીરી શરૂ કરવા રૂપિયા 53 લાખનું ટેન્ડર પણ મંજૂર કરવામાં આવ્યું છે અને એકાદ મહિના બાદ ગ્રાઉન્ડને ડેવલપ કરવાની કામગીરી શરૂ કરાશે। 1936 ખાસ કરીને અહીંયા આઈપીએલની ટાઈપ વીપીએલ રમવાની સિઝનની જે શરૂઆત થઈ છે, તમે પણ ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા છો અને ઉદઘાટન તમારા હાથે થયું છે, શું કહેશો? એક રીતે જોઈએ તો વાપી વર્ષોથી એમ કહેવાય કે 1936માં અહીંયા ક્રિકેટ ક્લબની સ્થાપના થયેલી અને આજે પણ એના પદાધિકારીઓ હેમંતભાઈ અને અનિલભાઈ જેવા બધા હાજર છે, સાથે સાથે નવું જનરેશન અભયભાઈ, દિલીપભાઈ, મનીષ, આપણા દિલીપભાઈ પાટીલ અને આ બધાએ ફરીથી અને એકદમ જીવંત રાખીને છેલ્લા 5 વર્ષથી પણ એક સમગ્ર આઈપીએલનું આયોજન કર્યું છે અને ખાસ તો વાત એ છે કે અહીંયા સંપૂર્ણ ખેલદિલીથી રમાય છે, રાત્રે રમાય છે, છતાં પણ કોઈ પણ જાતનું પોલીસને કે બીજા કોઈને અહીંયા ઇન્ટરફિયરન્સ કરવું પડતું નથી। આજુબાજુના વિસ્તારના લોકોને પણ આ ટુર્નામેન્ટનો આનંદ મળે છે એટલે આયોજકોને ખાસ અભિનંદન આપું છું। ખાસ કરીને તમે પણ અહીંયા ખાસ રમતગમત માટે થઈને અમુક રકમ પણ ફાળવેલી છે અને આજે તમે અહીંયા ચોગ્ગા છગ્ગા પણ મારી જોયા છે, તો ક્રિકેટ પ્રત્યેની જે તમારી ભાવના છે, તમે જે ઈચ્છો છો એ પ્રમાણે શું થવું જોઈએ? અહીંયા ક્રિકેટ માણસને આખું જીવન શીખવે છે, જીવન જીવવાની કળા, ક્રિકેટમાં હારવું જીતવું, એમ્પાયરનો નિર્ણય માન્ય રાખવો ભલે આપણે સાચા હોઈએ તો પણ, એટલે જીવનમાં આ બધી વસ્તુ બનતી હોય છે એટલે ક્રિકેટ રમવાથી માણસને અંદર અંદર કેવી રીતે રહેવું, કુટુંબમાં કેવી રીતે રહેવું, સમાજમાં કેવી રીતે રહેવું એ ઘણું બધું શીખવાનું મળે છે। આજે અમે સતત આ 5મું વર્ષ છે અમારું વીપીએલનું વાપી પ્રીમિયર લીગ, એના અંદર વાપી તાલુકાના નવયુવાનો જે સારા અને સારું ક્રિકેટ રમી શકે અને સારું પરફોર્મન્સ જે એ લોકો વર્ષ દરમિયાન જે કરે છે એના અંદરથી અમે દરેક ગામના સરપંચોને સાથે રાખી, દરેક ગામના જે સારા ક્રિકેટરો એને સાથે રાખીને અમે લોકો એની ચોઈસ કરીએ છીએ અને સરવાળે આજે 10 ટીમ અમારી અહીંયા થઈ ગઈ છે અને દરેક ટીમમાં 14 ખેલાડીનું અમે અંદર ચયન કરેલું છે એટલે દરેક સ્ટેજ વાઇઝ બોલર, ઓલરાઉન્ડર, ફિલ્ડર, બેટિંગ, કીપર આ બધાની ચોઈસ કરી અને એ લોકોને ચોઈસ મુજબની ચિઠ્ઠી નાખીને અમે ટીમ આપીએ છીએ। આમ જનરલી ઓક્શન અમે પૈસાથી ઓક્શન નથી કરતા કારણ કે અમારે પૈસાનું મહત્ત્વ નથી, અમારા માટે મહત્ત્વ છે કે ભાઈ આપણે જે કનુભાઈએ જે અમને દિશા આપી છે કે સ્પોર્ટ્સને જીવંત રાખવું, એ જીવંત રાખવા માટેનું અમે અહીં એક પ્રયાસ કરીએ છીએ અને આ પ્રયાસમાં ટોટલ વાપીની નાગરિકો અને નવયુવાનો અમને હેલ્પ કરે છે વાપી ક્રિકેટ ગ્રાઉન્ડ માટે અને ખાસ કરીને જે અમે અત્યારે જે આના પછી જૂન મહિનામાં આ ટુર્નામેન્ટ પૈતા પછી જે ગ્રાઉન્ડનું નવું રૂપ બનવા જઈ રહ્યું છે, ઓલરેડી 53 લાખ રૂપિયાનું ટેન્ડર ઓલરેડી બહાર પડી ગયું અને ખુલી ગયું છે, એજન્સી પણ ફાઇનલ થઈ ગઈ છે એટલે તમે જ્યારે આવતે વર્ષે જ્યારે અહીં ક્રિકેટ રમવા આવશો ત્યારે આ ક્રિકેટનું ગ્રાઉન્ડ એકદમ લીલુંછમ તમને લોનવાલું મળશે અને બિલ્ડિંગ, ભવ્ય બિલ્ડિંગ જોવા મળશે। અમે ખેલાડીઓને શું છે, અમે રોકડા રૂપિયા અમે જે ઓક્શનો એ રીતે અમે ઓક્શન નથી કરતા પણ ઇનામ રૂપે અમે આજે 90,000 રૂપિયાનું બાઇક મેન ઓફ ધી સિરીઝને અમે આપીશું, અમે ટીવી આપીશું, ફ્રીજ આપીશું, ઓવન, માઇક્રોવેવ ઓવન આપીશું, એસી આપીશું, મોબાઈલ આપીશું, વોશિંગ મશીન આપીશું, આ રીતના અલગ અલગ પ્રકારના ઇનામોથી અમે એમને પ્રોત્સાહન આપીશું કે ભાઈ આ ઇનામ કંઈ મહત્ત્વની વસ્તુ નથી, મહત્ત્વની વસ્તુ છે કે એના જે આના અંદર જે રમવા માટેનું જે એની પાસે આવડત છે, કૌવત છે, એને બહાર લાવવા માટે અમે લોકો અહીંયા પ્રયાસ કરીએ છીએ અને એ પ્રયાસમાં અમને સતત કનુભાઈનું માર્ગદર્શન રહે છે।